જેને લઈને ડેન્ગ્યુ અને મલેરિયા જેવી જીવલેણ બીમારીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને ફોગિંગ અને દવા છંટકાવનું કાર્ય શરૂ કર્યું છે. ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનું વાતાવરણ જણાઈ રહ્યું છે. શિયાળાની ઋતુની જેમ ઠંડીનો વર્તારો જણાઈ રહ્યો છે, પરંતુ જેમ જેમ દિવસો ચડતા જાય છે તેમ તેમ તાપ અને તડકો વધતા વાતાવરણમાં ગરમી વધી રહી છે. તે કેટલાક દિવસો દરમિયાન બપોરના અથવા સાંજના સમયે હળવા વરસાદના ઝાપટા પડતા હોય તેવું પણ બન્યું છે. એક કરતા વધુ ઋતુનું વાતાવરણ છવાઈ જતા તેની પ્રતિકૂળ અસર ભરૂચના રહેવાસીઓ પર પડી રહી છે, જેના પગલે ઇન્ફેક્શનથી પીડાતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં ચોમાસાના ઋતુને જોતા મચ્છર ઉપદ્રવ જોવા મળે છે, જેના અનુસંધાનમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસમાં જનરલી આ સિઝનમાં વધારો જોવા મળતો હોય છે. પણ તંત્ર દ્વારા જે છે અત્યાર સુધીમાં કુલ 2,31,489 જેટલા સ્લાઇડ કલેક્શન કરેલા છે અને એની અંદર જે છે 87 જેટલા પોઝિટિવ કેસીસ જોવા મળેલા છે આખા વર્ષ દરમિયાન. અને આ જ પીરિયડ દરમિયાન ગત વર્ષે જે છે 150 પોઝિટિવ કેસ હતા, એની સામે જે છે આ વર્ષે 87 કેસ થયેલા છે. એટલે કમ્પેર ટુ લાસ્ટ યર જે છે કેસીસમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુની પરિસ્થિતિની જો વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કુલ 129 જેટલા આપણને શંકાસ્પદ કેસ મળેલા, એમાંથી કન્ફર્મેટરી ટેસ્ટમાં 11 કેસ હતા. અને આ સમયગાળા દરમિયાન આ કરંટ યરની અંદર 145 જેટલા કેસ આપણને શંકાસ્પદ મળેલા, એની અંદરથી કુલ 7 પોઝિટિવ છે. એટલે કમ્પેરેટિવલી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જોયો તો મલેરિયા અને ડેન્ગ્યુ બંનેની અંદર જે છે આપણને ઘટાડો જોવા મળેલો છે. આ વર્ષે જે છે શંકાસ્પદ કેસીસ જે પ્રાઇવેટ હોસ્પિટલ અને લેબોરેટરીમાંથી જે રિપોર્ટ થતા હોય છે એવા કેસીસમાં થોડો ઉછાળો આવેલો જણાય છે અમારી દ્રષ્ટિએ. અને એના માટે જે છે જરૂરી પગલાં જે છે એન્ટી લાર્વલ એક્ટિવિટી જે છે, ફોગિંગ છે, એવા તમામ વિસ્તાર જે છે આપણે ખાસ કરીને ભરૂચના જે જાડેશ્વર છે, ભોલાવ છે, નંદેલાવ છે, પછી દહેજ બાયપાસ રોડ છે, એવા તમામ વિસ્તારોની અંદર અમે સ્પેશિયલ ટીમો ફોર્મ કરી અને સર્વેલન્સની કામગીરી એઝ વેલ એઝ ફોગિંગની કામગીરી કરાવી રહેલા છે. સાથે સાથે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ જે છે એ લોકો દ્વારા આવા જે કોઈ શંકાસ્પદ કેસ ધ્યાનમાં આવે તો એને જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રને સમયસર એની જાણ કરવાની હોય છે. પણ તેઓ દ્વારા જે છે સમયસર જાણ કરવામાં આવતી નથી, એના હિસાબે અમુક વખતે જે છે પ્રિવેન્ટિવ મેજર્સ લેવામાં થોડું ડિલે થતું હોય છે. તો એ માટે એ લોકોને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે અને 2016નું જે છે ડેન્ગ્યુના કેસીસ જે શંકાસ્પદ હોય એને રિપોર્ટ કરવા માટેનું નોટિફિકેશન્સની એ લોકોને ફરીથી એક વખત કોપી આપવામાં આવેલી છે અને એ લોકોને સેન્સિટાઇઝ કરવામાં આવે છે. હવે પછી જો કોઈ આવી કોઈ હોસ્પિટલ કે લેબોરેટરી અમારા ધ્યાને આવશે કે જેઓ સમયસર અમને જાણ નથી કરીને જેના લીધે પ્રિવેન્ટિવ મેજર્સ લેવામાં તકલીફ પડી રહેલી છે, તો એવી હોસ્પિટલો સામે અમે નિયમો અનુસારની કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. ચાલુ વર્ષે ડેન્ગ્યુના શંકાસ્પદ 145 જેટલા કેસ સામે આવ્યા છે, જેમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો મેલેરિયાના 87 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. વકરતા રોગચાળા અને ખાનગી સરકારી હોસ્પિટલ અને લેબોરેટરીઓમાં શંકાસ્પદ કેસોમાં ઉછાળો નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. સ્પેશિયલ ટીમો બનાવીને સર્વેલન્સ અને ફોગિંગ જેવી જરૂરી કામગીરી હાથ ધરવા માટે કામે લાગી ગયું છે.